సరే ఉన్నాయి. అదే దాన్ని ఫౌండేషన్ అండ్ మిస్టర్ నోమాన్ బయట అంటున్నాయి. మై డియర్ డాక్టర్స్, యు ఆర్ జస్ట్ కమింగ్ and my trustees, Dr. Kulambai and Dr. Sarbai, delegates from the village, the Alipur Hospital doctor team, dental surgeons and doctors and paramedical forces and all the staffs and all the members of our firstly, I express thanks and gratitude to all of you that within short notice you have been gathered here just for a cause. Why do we do that? We have to do that for a maximum of the Gujarati said, but then I'm over here. So, આજે આપણે જુવાન છોકરા લાગે છે, 20-30 વર્ષના બધા ઉંમર કામને નથી પણ ક્વોલિટી કેવી રીતે જીવવાનું તે આપણા માટે ઇન્સ્પાયર કરી રહ્યું છે. એ લોકો 24 વધુ દેશોમાં કામ કરે છે. બંને ઇન્સ્ટિટ્યુશન, અલ ઇન્ડિયન ફાઉન્ડેશન યુકે અને અબ્દુલ રાહીમ યુકે, આટલી ઉંમરમાં ફોરેન ડિપાર્ટમેન્ટ આખું સંભાળે છે. લગભગ જે દેશના અંદર કંઈ પણ કુદરતી આપત્તિ આવે અથવા મેન ડે અંદર આપત્તિ આવે એ લોકો પહેલાં પહોંચી જાય છે. યુરોપ કંપલટ આવ્યો પહેલાં પહોંચી જાય, જે એશિયામાં આવ્યો, આફ્રિકામાં આવ્યો, અમેરિકામાં આવ્યો, ગમે તે આવ્યો, બ્રાઝિલ થી આવ્યો એ લોકો પહેલાં પહોંચી જાય. તો પૈસા તો આપણા પાસે બધા પાસે હોય છે. પૈસા એક સારું કામ બી કરાવે છે, ખરાબ કામ બી કરાવે છે. પણ સારું કામ કરાવે તો આજે એ લોકો દેશ વિદેશમાં જાય છે, એ લોકોને માનતી છે ને એ લોકોને જે ટાઈપના એવોર્ડ્સ પણ મળ્યા છે અને ઇંગ્લેન્ડનો સૌથી ઊંચો ચેરિટીનો એવોર્ડ અલી ઇન્દાને મળ્યો એ બદલ હું ખૂબ એ લોકોને કોંગ્રેચ્યુલેટ કરું છું. એવી ચેરિટી સંસ્થા જેના અંદર યંગસ્ટર્સ કામ કર્યા તે પેલો ફિલિંગ સાથે ઇંગ્લેન્ડમાં લંડનમાં પૂર આવ્યું તો એ લોકો એવા એરિયામાં ગયા કે પોસ્ટ એરિયા પર કેવલ પાણી પીવાનું પાણી નહીં, એ લોકો છે પાણી લઈને અનાજ લઈને ગયા, એ લોકોને ખવડાવ્યું સેન્ડવિચીસ અને પેલા બર્ગર્સ ને બધું. એ લોકો જે ખાય તે ઇંગ્લિશ ખોરાક લઈને ગયા, નહીં કે ઇન્ડિયન ખોરાક લઈને, એ લોકો જે ખાતા હોય તે ખોરાક કેક્સ લઈને ગયા. એક ફિલિંગ છે એ લોકો દેખા. અલ ઇન્ટર એટલે શું? અલ ઇન્ટર એટલે કોન્ટ્રીબ્યુશન. સંસ્થા કામ કરે છે અને આજે આપણા પાસે લગભગ 2012 થી કામ કરે છે અને એ લોકોએ કન્ટિન્યુઅસ આપણે કંઈ આપ્યું છે અને આપ્યા પછી એ લોકો છે ને તે લોકો ફીડબેક પણ લે છે. એવું નથી કે લોકોએ સીઆઓ આપી દીધું તો એ લોકો ફીડબેક બી લઈ કેટલા મિશન મૂક્યું. ડાયાલિસિસ પ્રોજેક્ટના અંદર છે ને એ તો એ લોકો ટ્રેક રેકોર્ડ રાખે છે કે કેટલાને રાહત મળે. તો ઇટ ઇઝ અ વેરી કમેન્ડેબલ જોબ કે એ લોકો આપ્યા પછી ભૂલી નથી જતા ને પછી એ લોકોને લાગે કે આ લોકોએ કામ કર્યું છે ને એ લોકોએ રિપોર્ટિંગ સારું કર્યું છે તો બીજા નવા પ્રોજેક્ટ આપણા પાસે માગે અને એ લોકો. એટલે હું એ લોકોને ખૂબ આદર કરું છું, રિસ્પેક્ટ આપું છું અને એ લોકોને ખૂબ થેન્ક્સ કહું છું કે એ લોકો છે ને જે આપણા આપણને હંમેશા મદદરૂપ થયા છે ને આપણી સંસ્થાને હંમેશા છે ને તે એ લોકોએ નવાજ્યા છે. કઈ ડૉક્ટર દીપકોર અને ફક્ત દીપ દેસાઈ માટે એટલા માટે હું એમ્ફસાઇઝ કરું છું કે આજે આપણા સ્ટાફ છે બધા એ લોકો અમને આવ્યા છે, એ લોકો તમારી સાથે ખાંભે ખાંભે મળીને કામ થશે ને એ
જેમની પણ ભરોસો તમે જીતી એ પણ આપણે તમને સૌને વિનંતી કરો કે એમને ખૂબ સાથ સાથ સાથા રાખજો અને અમારા તરફથી જેટલો કંઈક સાથા રહે એની કાઇન્ડ ઓફ હેલ્પ ટુ ધ ટ્રસ્ટીસ એન્ડ યુ કેન કોન્ટેક્ટ અસ ઓલસો અને આપણે થોડોક સન્માન કરી દઈએ એ માટે સોહેલભાઈને હું આપું છું.